નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. આપણી સાથે જોહી. સૌથી પહેલા વાત ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે ધરતીપુત્ર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશે ઉર્જા મંત્રીને રજૂઆત. કહ્યું, ખેડૂતોની તકલીફ સમજુ છું, તેમની લાગણી મંત્રી સુધી પહોંચાડીશ. કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ફરી તીડનું આક્રમણ. અકરી, વાલાવારી, ગુના વિસ્તારમાં દેખાયા તીડ. અબડાસા, સાંગી, જેટી પાસે હજારોની સંખ્યામાં તીડ જોતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. તીડ નિયંત્રણ અધિકારી કચ્છમાં તીડથી અજાણ. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિવાસસ્થાને યોજ્યો મોક રામને કાર્યક્રમ. સાગરખેડુ અને માછીમારો સાથે કર્યો સંવાદ. રાજ્યભરના માછીમારો સાથે સીધો સંવાદ કરી માછીમારોના પ્રશ્નો સાંભળ્યા. સીએમએ યોજેલા મોક રામને કાર્યક્રમમાં સાગરખેડુઓ ક્વોટા વધારવા કરી માંગ. પેટ્રોલ, ડીઝલ, કેરોસીનનો ક્વોટા પૂર્ણ થતા બહારથી ઊંચા ભાવે ખરીદી કરવી પડે છે, જેથી આ ક્વોટાનું પ્રમાણ વધારવા કરાઈ માંગ. મોકળા મને કાર્યક્રમમાં સીએમએ જણાવ્યું કે મુંબઈ પર હુમલો થયો ત્યારે ગુજરાતી બોટનો ઉપયોગ થયો હતો. 9 જૂનથી 15 ઓગસ્ટ સુધી માછીમારી બંધ રખાવા કરાઈ રજૂઆત. સીએમના પત્ની અંજલિબેન રૂપાણીએ પ્રેક્ષક ગેલેરીમાં બેસી કાર્યક્રમને નિહાળ્યો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન. કહ્યું, હું 2020 રમવા નથી આવ્યો અને ક્રિકેટ મારો ખાસ શોખ નથી. હું તો 72-73 થી સમાજ સેવા કરવા આવ્યો છું. ધારાસભ્ય બન્યો એ પહેલા અનેક પ્રકારના આંદોલનમાં સામેલ હતો અને મારી સામે કેસ પણ થયેલા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આઈએએસ અને આઈપીએસ ગુજરાતી હોય તો પ્રજાની લાગણીઓને વધારે સારી રીતે સમજી શકે. ગુજરાતનો ખેડૂત આઈએએસ અને આઈપીએસ સાથે વાત કરે ત્યારે ભાષાની મુશ્કેલી પડતી હોય છે. કાચા લાયસન્સની વધતી ભીડને નિયંત્રિત કરવા આરટીઓનો તગલખી નિર્ણય. ઉમેદવાર કોમ્પ્યુટર એક્ઝામમાં નાપાસ થશે તો રીટેસ્ટ માટે ઓનલાઈન અરજી કરવી પડશે. અત્યાર સુધી 50 રૂપિયા ભરી બીજે દિવસે રીટેસ્ટ આપી શકાતી હતી. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનો પ્રારંભ. સીએમ રૂપાણીના હસ્તે ફ્લાવર શોને મુકાયો ખુલ્લો. મેયર, કમિશનર સહિત ભાજપના ધારાસભ્યો, કોર્પોરેટરો હાજર રહ્યા. ફ્લાવર શો 19 જાન્યુઆરી સુધી ચાલશે. રિવરફ્રન્ટ પર ફ્લાવર શોમાં ગ્રીન અમદાવાદની થીમ તૈયાર કરાઈ. ફ્લાવર શોમાં ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઝાંખી પણ જોવા મળશે. સિનિયર સિટીઝનને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો તો જનરલ ટિકિટના ₹10 વધારી ₹20 બદલવામાં આવ્યા. ભાજપનું ઘર ઘર સંપર્ક અભિયાન આવતીકાલથી શરૂ. જેના માટે જીતુ વાઘાણી આણંદમાં, પુરુષોત્તમ રૂપાલા સાણંદમાં અને મનસુખ માંડવિયા મહેસાણામાં જોડાશે. 1 લાખથી વધુ કાર્યકરો આ અભિયાનમાં જોડાશે. 5 લાખ અભિનંદન પોસ્ટકાર્ડ પીએમને મોકલાશે. અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય. વિદ્યાર્થી સેનેટની ચૂંટણી યોજાશે. ફેબ્રુઆરીના 2 અથવા 3 વીકમાં યોજાશે ચૂંટણી. અમદાવાદના સરખેજમાં 2.5 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની કરી ધરપકડ. 5 દિવસ પહેલા ગુમ થયેલી બાળકી પર આચરાયું હતું દુષ્કર્મ. આરોપી બાળકીને સાણંદ સહિત અનેક વિસ્તારોમાં લઈ ગયો હતો. પાટણના રાધનપુર મહાલ અંબાજી ખાતે નવોદયમાં અભ્યાસ કરતી કિશોરી સાથે બની દુષ્કર્મની ઘટના. જેને લઈ તાલુકા પંચાયતે નગરપાલિકા પ્રમુખને અપાયો આવેદન. ધોરણ 9માં ભણતી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની પર શિક્ષકોએ આચર્યું હતું દુષ્કર્મ. જેને લઈ આરોપીને ફાંસી આપવાની લોકોએ કરી માંગ. અમરેલીના લાઠીમારી કૃષ્ણ સરોવર પર ગાંધીજીની પ્રતિમા ખંડિત કરાઈ. અસામાજિક તત્વોએ ગાંધીજીની પ્રતિમા ખંડિત કરી. લોકોએ અસામાજિક તત્વોને પકડી પાડવા માંગ કરી. જેને લઈ પોલીસે હાથ ધરી તપાસ. રાજકોટ અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ કરતા લોકોની કરાઈ અટકાયત. કાયદો હાથમાં લઈ ગેરકાયદેસર રીતે રસ્તા ચક્કાજામ કરનાર 15થી વધુ લોકોની કરવામાં આવી અટકાયત. ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી કુવાડવા અને બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે. રાજકોટના જેતપુરમાં રવિ પાકની સીઝનને લઈ સરકારનો મોટો નિર્ણય. ખેતીમાં પિયત માટે ભાદર 1 ડેમમાંથી પાણી છોડાયું. 47 જેટલા ગામોને પિયતનું પાણી મળશે. જેતપુર, ધોરાજી, ઉપરેટા, જૂનાગઢ તાલુકાના ખેડૂતોને મળશે લાભ. રાજકોટમાં ગોંડલ જેતપુર રોડ પર હનુમાનજી મંદિર પાસે પાણીની પાઇપલાઇનના વાલ્વમાં ભંગાણ. પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર ફરી વળ્યું પાણી. રાજકોટ મનપાની રાલિયાવાડીના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ. જામનગરમાં સિક્કા ખાતે ચીમની તોડી પડાઈ. સિક્કા ટીપીએસની ચીમની તોડવામાં આવી. યુનિટ બંધ કરાતા ચીમની તોડાઈ. કોલસાથી વીજળી ઉત્પન્ન કરાતી હતી જેનો ખૂબ ખર્ચ આવતો હતો. સોનાના ભાવમાં વધારો. અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવની અસરથી ભાવ ઉછળે. અમદાવાદમાં સોનું 41,000 પાર. 10 ગ્રામ સોનાનો ભાવ 41,380 રૂપિયા. 1 જ દિવસમાં સોનામાં 1,000 રૂપિયાનો વધારો. સુરતના બજારોમાં તુર્કીથી આવેલી સસ્તી ડુંગળીની ડિમાન્ડ વધી. દેશી ડુંગળી 100થી 120 રૂપિયા કિલો વેચાઈ રહી છે. તેની સામે તુર્કીની ડુંગળી 70થી 80 રૂપિયા કિલો. રેસ્ટોરન્ટ માલિકોમાં તુર્કીની ડુંગળીની માંગ છે તો ગૃહિણીઓને ડુંગળી પસંદ આવી રહી નથી.
વડોદરામાં ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ડુંગળી મળી રહી છે 50 રૂપિયા કિલો, અગાઉ 120 રૂપિયા કિલો મળતી હતી ડુંગળી. ડુંગળીની ખરીદી કરવા લોકોની ભીડ ઉમટી, ડુંગળીના ભાવ ઘટતા વેપારીઓમાં ખુશી. સાબરકાંઠાના સાબર સ્ટેડિયમ ખાતે અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પંચમ યુવા ઓલિમ્પિયાડનો પ્રારંભ, રાજ્યના મુખ્યમંત્રીએ શરૂઆત કરાવી. દેશના 900 ગામોમાંથી 2050 ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ. સુરતમાં ફાયર વિભાગની ટીમનો સપાટો, બે સ્કૂલને કાપડ માર્કેટને સીલ મારવામાં આવ્યું. ફાયર સેફટીના સાધનો ન હોવાથી કરાઈ છે કાર્યવાહી. કચ્છના માંડવીમાં ફરાદી ગામના તલાટીને પોલીસે માર માર્યાનો આક્ષેપ. સીસીટીવી કેમેરામાં તલાટીના આક્ષેપોની પોલ ખુલી, પોલીસની છબી ખડાવવા મામલે તલાટી સામે નોંધાશે પોલીસ ફરિયાદ. બનાસકાંઠાના થરાદમાં દાડમના વેપારી સાથે છેતરપિંડીની ઘટના. ટ્રકમાં ભરેલ 21 ટન દાડમ દિલ્હી મોકલાયા, પરંતુ દાડમ દિલ્હી પહોંચ્યા નહીં. ટ્રક માલિક અને વેપારી સાથે થઈ છેતરપિંડી, ટ્રકની અવરજવર સીસીટીવી કેમેરામાં કેદ. પંચમહાલના ગોધરામાં મતદાર નોંધણીમાં ગોટાળો આવ્યો સામે. 224 પર પ્રાંતીય નાગરિકોને પુરાવા પર નાગરિક બનાવી દેવાનો કરાયો આક્ષેપ. ખોટી સોસાયટી બતાવી ખોટી રીતે નામ દાખલ કરાયા હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરને કરાઈ. વડોદરાના ડભોઈ તાલુકાના હવીપુરા ગામે રેલવે તંત્રના પાપે ખેડૂતોના પાકને નુકસાન. રેલમાર્ગનું કામ ચાલતું હોવાને લઈ નવીન પાક પર ગુટરસમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો આવ્યો વારો. સુરતનો માનવ ઠક્કર બન્યો દુનિયાનો નંબર વન ખેલાડી. વર્લ્ડ ટેબલ ટેનિસની અંડર 21 કેટેગરીમાં નંબર વન બન્યો. આઈઆઈટીએફએ રેન્કિંગની સત્તાવાર જાહેરાત કરી. અંડર 21માં સ્થાન હાંસલ કરનારો ભારતનો ચોથો ખેલાડી. અમદાવાદના સાણમાં યોજાયો જિલ્લા ફેરબદલી કેમ્પ. જગ્યાની પસંદગી પામેલા શિક્ષકોએ મનાવ્યો જશ્ન. ગરબા રમી ખુશી કરી વ્યક્ત. તમામ શિક્ષકોને સ્થળ પર જ અપાયા હુકમ. બજવણી પત્ર. ઉત્તર પૂર્વના ઠંડા પવનથી રાજ્યમાં 2 દિવસ કોલ્ડવેવની આગાહી. કોલ્ડવેવની અસર સૌરાષ્ટ્ર, રાજકોટ અને કચ્છમાં. કોલ્ડવેવની અસર જોવા મળશે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ. નવસારીમાં ઠંડીનો પારો 3.5 ડિગ્રી ગગડ્યો. લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી. ઠંડી અને ધુમ્મસવાળા વાતાવરણને કારણે પાકને નુકસાનની ભીતિ. રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું. ભુજ, નલિયા, રાજકોટમાં 9 ડિગ્રી. અમરેલીમાં નોંધાયું 10 ડિગ્રી તાપમાન. ગાંધીનગરમાં નોંધાયું 11 ડિગ્રી. 8 દિવસ શીતલહેરનો દોર યથાવત રહેવાની આગાહી. દિલ્હીમાં ઠંડીનો કહેર યથાવત. લોકો ઠંડીમાં છૂટવાયા. ઇન્ડિયા ગેટની આજુબાજુ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું. તમિલનાડુના ચેન્નઈ એરપોર્ટ પર ઓછી વિઝિબિલિટીને કારણે 4 ફ્લાઇટ ડાયવર્ટ કરવામાં આવી. ધુમ્મસ ભર્યા વાતાવરણથી 10 ફ્લાઇટ લેટ. ચૂંટણીની તૈયારીઓ વચ્ચે બિહારમાં ફરીવાર પોસ્ટર વોર સામે આવ્યું. કટાક્ષ કરતા પોસ્ટરને લઈ રાજકારણમાં ગરમાવો. રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં વધુ 2 બાળકોના મોત. 34 દિવસમાં 106 બાળકોના મોત. NHRC ને સરકારની નોટિસ. બાળકોના મોત મામલે રિપોર્ટ માંગ્યો. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના કોતવાલી વિસ્તારમાં ટોલ પ્લાઝા પર અસામાજિક તત્વોએ તોડફોડ કરી. ટોલ ન ચૂકવવા મામલે કેટલાક યુવકોએ તોડફોડ કરી. તોડફોડની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ. દિલ્હીમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવાનો નવો રસ્તો. ફૂલ્લી ઓટોમેટેડ ટાવર પાર્કિંગની સુવિધા લોકોને મળી. ગ્રીન પાર્ક વિસ્તારમાં પાર્કિંગ માટે 17 માળનું ટાવર પાર્કિંગ બનાવાયું. એક બટન દબાવતા 30 સેકન્ડમાં કાર પાર્ક થઈ જશે. પાર્કિંગ ટાવરથી અનેક વિસ્તારના લોકોને રાહત. દિલ્હીમાં જે સ્થળ પર પહેલા જ્યાં માત્ર 12 ગાડીઓ પાર્ક થતી હતી તેની જગ્યાએ હવે 136 કાર પાર્ક કરી શકાશે. હાલ 2 ટાવર પર કામ ચાલી રહ્યું છે, જે કામ 1 મહિનામાં થશે પૂર્ણ. રાજસ્થાનના સિરોહીમાં નિર્દયી પુત્રવધુનો વીડિયો થયો વાયરલ. સિરોહી તાલુકાના માઉન્ટ આબુમાં વૃદ્ધ મહિલાને તેની પુત્રવધુએ લાકડી વડે માર્યો છે માર. શિરડી સાઈબાબા મંદિરે નવા વર્ષમાં મળી મોટી ભેટ. ક્રિસમસ અને નવા વર્ષમાં 11 દિવસમાં 17 કરોડની મંદિરને મળી ભેટ. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી મારામારી. શાળાના વિદ્યાર્થીઓ અને અન્ય બહારના તત્વો વચ્ચે થઈ મારામારી. મારામારીની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ. પશ્ચિમ બંગાળના ઝારગ્રામની બજારમાં ફરતો જોવા મળ્યો હાથી. હાથી બજારમાં આવી ચડતા લોકોના ટોળા જામ્યા. બજારમાં કોઈને પણ નુકસાન પહોંચાડ્યા વિના ગજરાજ ત્યાંથી પસાર થયા. તો ગણપત વસાવા પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સીધા જઈએ ત્યાં. આના ઉપર હુમલો થયો છે એ બાબતની માહિતી છે. માંડવી તાલુકાની અંદર 31 તારીખે
સાત વર્ષના બાળક ઉપર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ એ બાળક બચી ગયેલ છે અને એને સારવાર યોગ્ય મળવાને કારણે એમને કોઈ અન્ય મોટી ઈજા નથી થઈ શકી. અને બીજી તારીખે માંડવી તાલુકાની અંદર પાતલ ગામની અંદર શિવાભાઈ શંકરભાઈ નામના વ્યક્તિને ઉપર દીપડાએ હુમલો કર્યો, એમનું મૃત્યુ થયું છે. અને આજ રોજ ભરૂચ જિલ્લાની અંદર ભરણ ગામે કિશનભાઈ નામના વ્યક્તિ ઉપર દીપડાએ હુમલો કરેલ છે, એનું આજે મૃત્યુ થયેલ છે. મિત્રો, આમ તો 2016ની અંદર દીપડાઓની ગણતરી કરવામાં આવી, એમાં જે ગણતરીનો આંકડો આપણી સમક્ષ આવ્યો છે એ દીપડાઓની વસ્તી સિંહો કરતાં પણ બમણી ગુજરાતમાં જોવા મળી છે. હાલમાં 1400 કરતાં વધારે દીપડાઓ આપણા ગુજરાતમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે આજે માંડવીની અંદર હાલમાં જ અમારા DO-શ્રી તથા સાંસદશ્રીના હસ્તે આ પરિવારને 4 લાખ રૂપિયાની રાજ્ય સરકારની જે નીતિ છે એ પ્રમાણે સહાય પહોંચાડવામાં આવી છે. એ જ પ્રકારે છેલ્લા 2-4 મહિનાની વાત કરીએ તો વલસાડ સર્કલની અંદર જે દક્ષિણના જિલ્લાઓ આવે છે એમાંથી લગભગ 10 જેટલા દીપડા પકડવામાં આવેલ છે. સુરત સર્કલની અંદર જે જિલ્લાઓ આવે છે એમાં લગભગ 25 કરતાં વધારે દીપડાઓ પાંજરામાં પૂરીને પકડવામાં આવેલ છે. અને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદરથી 60 કરતાં વધારે દીપડાઓ અમે પકડ્યા છે. જનજાગૃતિ માટેના પણ કાર્યક્રમ સતત ચાલુ રાખવામાં આવેલ છે. આ જે કોઈ બનાવો બન્યા છે દક્ષિણ ગુજરાતમાં, ભરૂચનો બનાવ, માંડવીનો બનાવ, એની અંદર શેરડી કાપવા માટે આ સિઝનમાં જે લેબરો આવે છે અન્ય જિલ્લાઓમાંથી, અને એ ગામના બદલે ખેતરોની અંદર એમનું નિવાસસ્થાન કરવામાં આવે છે, એને કારણે રાત્રિના સમયે ખુલ્લામાં ઊંઘતા વ્યક્તિ હોય કે બાળક હોય એને દીપડો ટાર્ગેટ કરતો હોય છે. એના કારણે વન વિભાગ દ્વારા અમારા સર્કલના અહીંના સર્કલ ઓફિસર અને DO દ્વારા, CCF અને DO દ્વારા સોમવારે શેરડીના કોલા ચલાવનાર વ્યક્તિ હોય, ઈંટના ભઠ્ઠાઓ ચલાવનાર વ્યક્તિ હોય અને સુગર ફેક્ટરીમાં જે કોન્ટ્રાક્ટર મિત્રો જે મજૂરો લઈને આવતા હોય છે એમની એક બેઠક રાખવામાં આવી છે કે ભાઈ અમને ખુલ્લા ખેતરના બદલે ગામની અંદર વ્યવસ્થા સુગર ફેક્ટરી કે ગોળના કોલાવાળા મિત્રો દ્વારા સુરક્ષિત વ્યવસ્થા કરવામાં આવે રહેવા માટે, એ પ્રકારની આવનારા દિવસોમાં આવી કોઈ ઘટના ન બને એ માટે વન વિભાગ દ્વારા સોમવારે બેઠક રાખીને તમામ લોકોને સૂચના આપવાનો નિર્ણય કર્યો છે. અત્યારે જે વિસ્તારોની અંદર દીપડાઓ દ્વારા વ્યક્તિ કે બાળકો ઉપર હુમલાઓ થયા છે, સુરત જિલ્લાની જ વાત કરીએ તો લગભગ 90 જેટલા વ્યક્તિ દ્વારા સતત દીપડાની શોધખોળ અત્યારે ચાલી રહી છે. નાઇટ વિઝનવાળા કેમેરા પણ આપણે લગાડ્યા છે. દીપડાને પકડવા માટે ઘણી બધી જગ્યાએ પાંજરાઓ પણ આપણે મૂક્યા છે.
એટલે આવા માનવભક્ષી દીપડાઓ હોય એને ઝડપથી ઝડપ પકડી શકાય એ માટે અમારા વન વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પણ મીડિયાના માધ્યમથી બધા જ મિત્રોને હું જણાવવા માંગુ છું કે શેરડી કાપવા ગયા હોય કે અન્ય જગ્યાએ ખુલ્લામાં રહેતા હોય તો એ મહેરબાની કરીને આવી જગ્યાએ ન રહે અને ગામની અંદર જ્યાં પણ સેફ જગ્યા સુરક્ષિત જગ્યા હોય એવી જગ્યાએ પોતાના લેબર હોય એમને શિફ્ટ કરે એવી મારી મીડિયાના મિત્રો દ્વારા વિનંતી છે. સિંહની ગણતરી 2020થી શરૂ કરવામાં આવશે, લગભગ એપ્રિલ મહિનાથી શરૂ થશે. અત્યાર સુધી નથી આપવામાં આવ્યા. સૌરાષ્ટ્રની અંદર થોડા સમય પહેલાં જ જ્યાં દીપડાઓ દ્વારા 11 જેટલા લોકો કિલિંગ થયા હતા ત્યાં અમે શૂટ કરવાના ઓર્ડર આપ્યા હતા અને દીપડો ઘણા પ્રયત્ન કર્યા છતાં પણ જ્યારે પકડાયો નહીં ને પાંજરામાં પણ ન આવ્યો ત્યારે એને શૂટ કરવાનો ઓર્ડર આપીને એને ઠાર મારવામાં આવેલ છે. અત્યારે માંડવી અને ભરૂચની અંદર પ્રાથમિક તબક્કે જ એને પાંજરા મૂકી અને અમારા સ્ટાફ પકડવાના પ્રયત્નો શરૂ કર્યા છે એટલે આગળ જોઈશું હવે. પણ ઈચ્છા આપણે તો એવી રાખીએ છીએ કે ખૂબ ઝડપથી દીપડાઓ પકડાઈ જાય. નહીં, આમાં દીપડો પણ રક્ષિત પ્રાણીમાં આવે છે એટલે એને શૂટ આપવાનો ઓર્ડર ગુજરાત સરકારને માત્ર વાઇલ્ડ લાઈફના જે હેડ છે એમને અધિકાર આપવામાં આવ્યો છે એટલે ના પકડાય અને જરૂર લાગે તો એ ચોક્કસ એને પણ ઓર્ડર આપતા અચકાશે નહીં. અત્યાર તો દીપડાની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં દીપડાઓનો ભોગ લોકો ન બને એના માટે સવિશેષ પેમ્પલેટ છપાવીને જ્યાં જ્યાં લેબરો રહેતા હોય ગામના લોકોની અંદર પણ જનજાગૃતિ આવે એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. મેં વાત કરી એમ જે લોકો લેબર કોન્ટ્રાક્ટરો છે એમની પણ સોમવારે બેઠક થશે અને શક્ય બને ત્યાં સુધી ખુલ્લામાં લેબરોને ન રાખે, રાત્રે ખુલ્લામાં ન ઊંઘે એ પ્રકારની જનજાગૃતિ કરવામાં આવી છે. વિશેષ કરીને લેબરો દ્વારા રાત્રિનું ભોજન કર્યા પછી વધેલો ખોરાક છે એ ખુલ્લામાં પણ ન નાખે કારણ કે એ સ્મેલથી પણ દીપડો આવી જતો હોય છે એ સ્મેલના કારણે. એટલે એ બધું જનજાગૃતિ માટેનું કામગીરી અત્યારે ચાલી રહી છે અને આવનારા દિવસોમાં માંડવી અને ડાંગની અંદર દીપડાના 2 રેસ્ક્યુ સેન્ટર ગુજરાત સરકારે ખોલવાના નક્કી કર્યા છે. સફારી ટાઈપના જ હશે, એને રેસ્ક્યુ સેન્ટર પણ કહી શકાશે. માંડવી અને ડાંગ જિલ્લાની અંદર અને એની પણ એ બંને રેસ્ક્યુ સેન્ટર બનાવવા માટે અત્યારે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. ભારત સરકારમાંથી લેવી પડતી ઘણી બધી મંજૂરીઓ ગુજરાત સરકારે મેળવી પણ લીધી છે એટલે આવનારા દિવસોમાં દીપડાઓ મોટી સંખ્યામાં ત્યાં રાખવામાં આવશે એ પ્રકારનો રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે પણ નિર્ણય કર્યો છે. ને દીપડો તો આપને બધાને ખ્યાલ જ હશે કે કલાકમાં 70 કિલોમીટરની સ્પીડથી ભાગનારું પ્રાણી છે એટલે અલગ અલગ વિસ્તારમાં વોચ રાખવામાં આવી રહ્યા છે, નાઇટ વિઝન કેમેરા પણ લગાડવામાં આવ્યા છે અને વિશેષ કરીને દીપડાની આદત હોય છે કે જ્યાં હુમલો થયો હોય અથવા જ્યાં મારણ કર્યું હોય દીપડાએ ત્યાં એ ફરી આવતો જ હોય છે એટલે ધ્યાન રાખીને અમે વોચ ગોઠવ્યા છે. દીપડાને શક્ય બને એટલો ઝડપી પકડી લેવાનો પ્રયત્ન વન વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
એ અલગ વિભાગનો પ્રશ્ન છે, ઉર્જા વિભાગનો, એટલે એમાં હું અત્યારે કશું કહી ના શકું. તો ભારત સરકારમાંથી મંજૂરી મેળવી લીધી છે, અત્યાર સુધી દીપડાને ઠાર કરવાનો ઓર્ડર નથી અપાયો. જો કે બે દીપડાને તો ઠાર કરી દેવાયા છે. જ્યાં દીપડાએ મારણ કર્યું છે ત્યાં તે ફરી આવે છે. ગળપત વસાવવાનું આ નિવેદન મહત્વનું છે કે સુરતમાં છેલ્લા ચાર દિવસમાં બે બાળકોના મોત થઈ ગયા. બે દિવસ પહેલા 7 વર્ષના એક બાળકને દીપડાએ ફાડી ખાતા તેનું મોત થઈ ગયું ઘટના સ્થળે. તો બીજી તરફ આજે સવારે 5 વર્ષના એક બાળકને દીપડાએ કરડતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જો કે ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. વારંવાર માનવ ભક્ષી બનતા આ દીપડાઓને લઈને હાલ તો ગામના લોકો પણ પરેશાન છે. ન માત્ર સુરત, અમરેલી, ગીર સોમનાથ સહિતના તમામ વિસ્તારોમાં આ પરેશાની જોવા મળી રહી છે. તો વાત કરીએ વડોદરામાં મરીબાતા ખાચાની દુકાનમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી. પાર્કિંગની બબાલના મુદ્દે 15-20 લોકોએ 6 દુકાનમાં તોડફોડ કરી છે, જેને લઈ વેપારીઓએ દુકાનો બંધ કરાવી વિરોધ નોંધાવ્યો. ભરૂચ શહેરમાં કારના કાચ તોડી કિંમતી સામાનની ઉઠાંતરી કરી ગેંગ સક્રિય. જાડેશ્વર વિસ્તારમાં કાચનો કાચ તોડી બેંકની ઉઠાંતરી કરી આરોપી ફરાર. કારનો કાચ તોડવાની સમગ્ર ઘટના ત્યાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ. મોરબીના ખાકરેજી ગામે બેંકમાં ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ. પોલીસે ફરિયાદ નોંધી આરોપીને શોધવાની હાથ ધરી તજવીજ. સુરતના ડિંડોલી વિસ્તારમાંથી નકલી મસાલાનું રેકેટ ઝડપાયું. એક મકાનમાંથી મોટા પ્રમાણમાં બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ મસાલા મળી આવ્યા. ડુપ્લિકેટ મસાલાનો કારોબાર કરતા પુખરાજ ઉર્ફે પ્રકાશ કલાલની કરાઈ ધરપકડ. દાહોદમાં ઝાલોદના આદિવાસી આગેવાનોએ વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટરને આપ્યું આવેદન. બોમ્બે નેશનલ કોરિડોર એક્સપ્રેસ હાઈવેથી ઝાલોદની ખેતીલાયક જમીનમાંથી થાય છે પસાર, જેને લઈ ખેતીલાયક જમીનને નુકસાન થયું તેના સામે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ. અમદાવાદ ચાંદખેડામાં ઓએનજીસી સર્કલ પાસેથી પોલીસે કારમાં હેરાફેરી થતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. સાથે પોલીસે બે આરોપીને ઝડપી 1.32 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત. અમદાવાદમાં ગોમતીપુરના એક કારખાનામાં કામ કરતા પતિ પત્ની ચોરી કરતા ઝડપાયા. 7.80 લાખના ડ્રેસ પીસોની ચોરી થતા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. અમદાવાદના બાપુનગરમાં લાલબહાદુર સ્ટેડિયમ પાસે યુવક વિભત શેંજાડા કરતા ઝડપાયો. ઘટનાની પોલીસે કરી કાયદેસરની કાર્યવાહી. અમદાવાદમાં મણિનગરની પરિણીતાએ સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. પરિણીતાએ માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાની કરી રજૂઆત. પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં ફેક ફેસબુક આઈડી મારફતે યુવતીને વિભત્સ મેસેજ કરતો હોવાની ઘટના આવી સામે. આરોપી મહિલાને બદનામ કરવાનો પ્રયાસ કરતો હતો, જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ચાંદોડિયાની મહિલાએ નોંધાવી છે ફરિયાદ. નડિયાદ ખેડા નેશનલ હાઈવે નંબર 8 પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત. રોંગ સાઈડે જઈ રહેલી કારના ચાલકે રિક્ષાને ટક્કર મારતા બેના મોત. ચાલકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને વ્યક્તિઓને નડિયાદ સિવિલમાં લઈ જવાયા. બુલેટિનમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.